રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે જૂનાગઢમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક ઘટના સામે આવી છે। કેશોદમાં વ્યાજખોરના લીધે યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। પીડિત યુવકે આઈજી ઓફિસ બહાર ફિનાઇલ પીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો। રાકેશ વણપરિયા નામના યુવકે 4 વર્ષ પહેલા કપડાના ધંધા માટે ખોટ જતા વિવિધ વેપારીઓ પાસેથી થોડા થોડા કરીને કુલ 16,65,000 રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જેનું દર મહિને 91,000 થી વધુનું વ્યાજ ચૂકવતો હતો। પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી વ્યાજ ભરી શક્યો ન હતો, જેથી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા। વારંવારના ત્રાસથી યુવક કંટાળી ગયો અને અંતે જીવનનો અંત લાવવાનો નિર્ધાર કર્યો। આમ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। સમગ્ર ઘટનામાં પોલીસે 6 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં સમીર પોપટ, કિનલ કુંભાણી, કમલેશ કચોટ, એબી સોલંકી અને રાકેશ ગજેરા સહિત રવિ વણપરિયા વિરુદ્ધ વ્યાજ વટાવની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવની ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદી રાકેશભાઈ જમનભાઈ વણપરિયા કે જેઓ કેશોદ ખાતે રહે છે અને પોશાક ડ્રેસીસ નામની આંબાવાડીમાં દુકાન ચલાવે છે, તેઓ આજથી 4 વર્ષ પહેલા પોતાના ધંધામાં નુકસાન જતા તેઓએ જુદા જુદા વેપારીઓ પાસેથી, જેમાં સમીરભાઈ પોપટ પાસેથી 1,15,000 રૂપિયા, કિનલભાઈ કુંભાણી પાસેથી 50,000, કમલેશભાઈ કચોટ પાસેથી 50,000, એબી સોલંકી પાસેથી 1,50,000, રાકેશ ગજેરા પાસેથી 1,00,000 અને રવિ મોહનભાઈ વણપરિયા પાસેથી 12,00,000 રૂપિયા પોતાના વ્યવસાય માટે લીધેલા અને વ્યાજ પેટે તેઓ રકમ પણ ચૂકવતા, પરંતુ તેઓ ચૂકવી નહીં શકતા, તેઓને ચેક પણ આપેલા। એ દરમિયાન આજથી 1 માસ પહેલા રવિભાઈ મોહનભાઈ વણપરિયા કે જેઓને પોતાના પૈસા ન મળતા તેઓને માર મારેલો હોય અને તેમ છતાં પણ એનો ઉઘરાણી સતત ચાલુ હોય, જેથી ગઈકાલે તેઓ ફરિયાદીને કહ્યા મુજબ તેઓ આઈજીપી શ્રીની કચેરી ખાતે ગયેલા, પણ આઈજીપી શ્રી હાજર ન હોય મળેલ ન હોય, જેથી તેઓને લાગી આવતા તેઓ ફિનાઇલ પી લીધેલ અને જૂનાગઢ ખાતે સારવારમાં હોય, જે અંગેની માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશને તેઓની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।